ચોથો દાખલો જોઈએ તો પ્રમાણિત સ્વરૂપ આપેલું છે અને સામાન્ય સ્વરૂપ પણ લખવાનું છે બરાબર તો સામાન્ય સ્વરૂપ પણ લખવા માટે આપણે શું કરીશું જુઓ 5.04 ગુણ્યા 10 માઇનસ 6 ઘાત છે માઇનસ 6 ઘાત એટલે 10 ક્યાં હોય નીચે હોય એનો અર્થ કે આપણે 10 6 ઘાત 5.04 ની નીચે છે છેદમાં છે છેદમાં છે એટલે આપણે પોઈન્ટને કઈ બાજુ ખસેડવો પડે ડાબી બાજુ જ ખસેડવો પડશે ને બરાબર તો તમે એમ સમજી લો એ દાખલા તરીકે હું સમજાવું કે 5.04 ભાગ્યા 10 6 ઘાત એટલે તમારે આ 6 ઘાત તમારે 5ની ડાબી બાજુએ ખસેડવો પડે તો જુઓ તમે 504 લખ્યા પછી 5 એટલે 1 2 3 4 5 અને 6 પછી અહીં આગળ પોઈન્ટ મૂકવાનું છે બરાબર એટલે દાખલા તરીકે લખવું હોય તમારે તો શું લખાય 504 તો લખી દો પાછળ છે આંકડા એટલે હવે એ 10 6 ઘાત છે એટલે આ 1 2 3 4 5 6 પછી પોઈન્ટ 0 એટલે 1 2 3 4 5 0 આવે બરાબર હવે અહીંયા જુઓ બીજો 5.4 ગુણ્યા 10 4 ઘાત આ ધન ઘાત છે ધન ઘાત હોય એટલે હંમેશા શું થાય ગુણાય અહીંયા આગળ આપણે 10,000 વડે ગુણીએ છીએ એટલે આ જે પોઈન્ટ છે એ ક્યાં ખસેડવો પડશે જમણી બાજુ ખસેડવો પડશે બરાબર તો 4 એકમ જમણી બાજુ ખસેડો તો 4 5.4 છે એટલે 4 તો છે જ ઓલરેડી તો 4 પછી એટલે આ 1 2 3 અને 4 એટલે ટૂંકમાં 3 0 મૂકવા પડે ઓકે હવે આ જુઓ 8 ગુણ્યા 10 માઇનસ 8 ઘાત 10 માઇનસ 8 એટલે 8 છેદમાં છે એટલે તમારે 8ની પોઈન્ટ ડાબી બાજુએ મૂકવા પડે તો કેટલા એકમ 8 ટૂંકમાં 8ને ગણીએ તો 7 0 મૂકવા પડશે તો 1 2 3 4 5 6 7 8.0 એટલે કેટલા શૂન્ય આવ્યા જુઓ 3 ને 3 6 ને 1 7 આવી ગયા 7 0 ને 1 8 એ જ રીતે અહીંયા જુઓ 3.003 ગુણ્યા 10 9 ઘાત આ ધન છે ને હંમેશા ધન છે એટલે આ પોઈન્ટ તમારે જમણી બાજુ ખસેડવો પડે બરાબર હવે તમારે શું છે 1 2 3 આંકડા તો છે જ તો બીજા 6 0 મૂકી દો 3 ને 3 6 0 એટલે તમારે 10 9 ઘાત થઈ ગઈ ઓટોમેટિક બરાબર આ 3 4 5 6 7 8 9 બરાબર જો 12 ઘાત છે તો એને પણ જમણી બાજુ મૂકો એક આંકડો છે 3 તો પાછળ 11 0 મૂકવા પડે જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 થઈ ગયા એટલે પોઈન્ટ હવે દેખાડવાનું નથી પાછળ ત્યાં પોઈન્ટ મૂકવાની જરૂર છે એટલે જુઓ જેમાં જમણી બાજુએ શૂન્ય ખસેડીએ છીએ પોઈન્ટ અને શૂન્ય મૂકીને ત્યાં આપણે 0 પછી પોઈન્ટ મૂકતા નથી પણ જ્યાં ડાબી બાજુ મૂકીએ છીએ જ્યાં માઇનસવાળું છે ત્યાં આપણે પોઈન્ટ કરીને 0 મૂકવા પડે એટલે આપણને દેખાય અહીંયા પણ જમણી બાજુ ખસેડવાનું છે 10 6 ઘાત છે એટલે તો અહીંયા કેટલા આંકડા છે 1 2 3 4 5 તો છે જ ઓલરેડી તો પાછળ 1 0 મૂકીએ એટલે 6 આંકડા થઈ ગયા એટલે સીધું તમારે અહીંયા 2 3 4 5 6 પછી 0 મૂકી દેવાનું બરાબર આ રીતે સેટ થઈ જશે ઓકે હવે આપણે જોઈએ સ્વાધ્યાય 12.3 તેમાં જુઓ 7 ની માઇનસ 2 નો વ્યસ્ત શું આવે તો 7 નો 2 અહીંયા ઋણ ઘાત છે એટલે અહીંયા ધન અહીંયા ધન હોત તો અહીંયા ઋણ ઓકે 2 ની માઇનસ 2 ગુણ્યા 2 ની માઇનસ 1 એની કિંમત શું થાય તો અહીંયા જુઓ 2 ની માઇનસ 2 વત્તા માઇનસ 1 2 નો સરવાળો થાય તો -2 વત્તા -1 એટલે જવાબ શું આવે 2 ની માઇનસ 3 ઘાત બરાબર 1 ભાગ્યા 2 ની ઘન એટલે જવાબ આવશે 1 ભાગ્યા 8 2 2 4 2 8 હવે જો પી ને -3 ઘાત છે તો બીજી રીતે કેવી રીતે લખાય તો 1 ભાગ્યા પી નો ઘન ઓકે -3 ની ઉપર -3 ઘાત છે તો એની કિંમત શું થાય તો -3 ની ઉપર -3 છે તો -3 એટલે નીચે લખાય તો 1 ભાગ્યા -3 ની ઉપર 3 ઘાત થાય બરાબર ને તો એનો મતલબ થાય કે 3 ને 3 વખત ગુણો 3 તરી 9 તરી 27 પણ કેવા માઇનસ કારણ કે માઇનસ છે એટલા માટે એટલે 1 ભાગ્યા -1 ભાગ્યા 27 થાય હવે આ જુઓ ગુણાકાર છે એટલે બંનેનો સરવાળો તો 2 ને 3 5 ઓકે એટલે x ની -2 ઘાત ગુણ્યા x ની -3 ઘાત બરાબર x ની -5 ઘાત હવે અહીંયા ગુણાકાર છે એટલે સરવાળો
तो वाय त्रण ओछा बे थे अथवा माइनस बे वत्ता त्रण करो बने एक त्रण माथी बे जाए तो एक घात। हवा घात नो घात तो गुणाकार से तो माइनस माइनस प्लस त्रण दू छ बराबर लेक्स नी छ घात। हवे जो अहीं नीचे त्रणनी ऊपर केटली घात थशे तो माइनस बे वत्ता माइनस त्रण वत्ता छ तो त्रण ने बे पांच तो छ माथी पांच जाए तो एक एटले त्रणनी एक घात। माइनस तेरनी जीरो घात एटले एक कोईपण संख्यानी जीरो घात एटले एक थाय। एनी माइनस आठ वत्ता दस तो दस माथी आठ जाए तो बे मोटा धन छे एटले प्लस एनी वर्ग। ओके माइनस सॉरी एक दुत्यांशनी माइनस बे घात। हवे तमने कह्युं तो आ माइनस होय तो आपणे प्लस करवा हो तो उल्टाई दो संख्याने तो बे एकાંશનો વર્ગ તો બેનો વર્ગ એટલે ચાર। એ જ રીતે અહીંયા માઇનસ ત્રણનો વર્ગ એટલે એક ભાગ્યા માઇનસ ત્રણનો વર્ગ તો એક ભાગ્યા નવ ત્રણ તરી નવ। હવે આ જુઓ ભાગાકાર છે એટલે બાદ બાકી આવે તો આઠને ઉપર લઈ જાઓ તો છ ઓછા આઠ અથવા નીચે લઈ જાઓ તો આઠ ઓછા છ તો એક ભાગ્યા પાંચનો વર્ગ આવે મતલબ એક ભાગ્યા માઇનસ પાંચનો વર્ગ એટલે એક ભાગ્યા પચીસ। ઓકે હવે આ જુઓ માઇનસ સોરી ત્રણની માઇનસ પાંચ ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત હવે આ બેનો સરવાળો થાય તો માઇનસ પાંચ વત્તા ત્રણ તો પાંચમાંથી ત્રણ જાય તો બે પણ કેવા માઇનસ બે એટલે ત્રણની માઇનસ બે ભાગ્યા ત્રણની માઇનસ બે થાય એનો મતલબ કે ત્રણની માઇનસ બે આ માઇનસ બે ઉપર જાય તો પ્લસ થઈ જાય એટલે ત્રણની જીરો ઘાત એટલે જવાબ આવશે એક। હવે આ જુઓ માઇનસ બેની ઉપર ત્રણ માઇનસ ત્રણ ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો તો માઇનસ બેની ઝીરો ઘાત એટલે એક। હવે આ માઇનસ બે છે પાછા તો સંખ્યા ઉલટાઈ જાય તો બે તૃતીયાંશની વર્ગ બેનો વર્ગ ચાર ને ત્રણનો વર્ગ નવ। ઓકે આ જુઓ સંખ્યા મોટી છે પણ ઉપર ઝીરો ઘાત છે એટલે સીધો જવાબ એક લખી દેવાનો। હવે અહીંયા છે બે દૂ ચાર માઇનસ ચાર ઘાત બરાબર તો માઇનસ એક દુત્યાંશની માઇનસ ચાર ઘાત છે એને માઇનસ પ્લસ કરવા હોય તો માઇનસ બે એકાંશ થઈ જાય એની ચાર ઘાત બેકી ઘાત હોય એટલે હંમેશા ધન આવે બે દુ ચાર દુ આઠ દુ સોળ આ બેકી ઘાત છે એટલે ધન જવાબ આવશે। હવે આ જુઓ ત્રણની માઇનસ એક એટલે એક તૃતીયાંશ બેની માઇનસ એક એટલે એક દુત્યાંશ અને છની એક એટલે છ તો ત્રણ દુ છ એટલે જવાબ આવશે એક। હવે અહીંયા જુઓ આઠમાંથી છ જાય તો બે તો બેની બે ગુણ્યા છે એટલે માઇનસ બે બરાબર બેની જીરો એટલે આવશે એક। હવે આને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે આપણે જમણી બાજુ ખસવાનું છે ત્રણ ને બે પાંચ ને એક છ એટલે માઇનસ ઘાતાંક આવશે બે પોઈન્ટ એક ગુણ્યા દસની માઇનસ છ ઘાત અહીંયા પણ માઇનસ જ ઘાતાંક આવે ત્રણ ત્રણ છ ને એક સાત તો અહીંયા એક પોઈન્ટ પચીસ ગુણ્યા દસની માઇનસ સાત ઘાત લખાય। ઓકે